અમીરગઢના જૂની રોહની નિરાધાર વિધવા મહિલાના પુત્ર શોકમાં ભાન ભૂલી ઉકરડા અને સ્મશાનમાં સૂઈ જાય છે. આ નિરાધાર મહિલાની કહાની હકીકતમાં કાળજા કંપાવનારી છે. તો આવો આ જોઈએ આ મહિલાની કહાની શું છે. છેલ્લા 1.5 વર્ષથી સમગ્ર દેશ કોરોનાના યુગ બની ગયેલ છે. કોરોના મહામારીથી લોકો મોતને ભેટી રહ્યા છે, તો કેટલાય ઘરડા મા બાપના વાલ સોયા છીનવાઈ જાય, નિરાધાર બની ગયેલ છે. નિરાધાર બનેલ વૃદ્ધોને જીવન જીવવું પણ કઠિન બની ગયેલ છે, જેથી તેઓ આમ તેમ ભટકી રહ્યા છે. આવી જ એક સત્ય હકીકત અમીરગઢ તાલુકાના તાબામાં આવતા જૂનીરો ગામની છે. જૂનીરો ગામમાં રહેતા મંગુબેન માજીરાના એક વિધવા બેન છે. તેઓ પોતાના પુત્ર સાથે રહી બંને મા દીકરો છૂટક મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા હતા. પરંતુ કુદરતને શું ખબર શું મંજૂર હશે, તે એમનો પણ પુત્ર આકસ્મિક મોતના મુખમાં ધકેલાઈ જતા આ વિધવા મહિલા બિલકુલ નિરાધાર બની ગયેલ છે. હું ગામ જુંદરુમાંથી બોલું છું. અમારા ત્યાં આશરે લગભગ 4-5 કુમ રહે છે. એમાંથી અમારી એક માજીરાણા મંગુબેન છે, એમના એ અત્યારે નિરાધાર છે. મતલબ કે 4-5 મહિના પહેલાં એમના એક પુત્રનું અવસાન પામ્યું હતું, બરાબર. તે એમના પુત્રની પાછળ અત્યારે મતલબ કે એમ કે પાગલ થઈ ગયા એવું જ છે. તેમની છોકરાની યાદ આવે તે શમશાન પર જઈને રોવે છે, ત્યાં સુઈ રહે છે. પછી ગામમાં ગીર્જા ત્યાં સુઈ રહે છે. મતલબ એમનું કોઈ નિરાધાર છે એટલે કોઈ ટેકો નથી, મતલબ કહેવાનો મતલબ. અને એમ કે હવે પાગલ જેવા થઈ ગયા છે. તો હું એટલું કહેવા માગું છું, એમને કોઈ સરકાર તરફથી સહાય મળે તો. એવામાં કોરોના મહામારી આવતા મજૂરી માટે પણ બલખા પાડી રહ્યા હોવાથી નિરાધાર બનેલ મંગુબેન પુત્ર શોકમાં પાગલ બની જતા ભાન ભૂલતા ક્યારેક સ્મશાનમાં તો ક્યારેક ઉકરડામાં સૂઈ જાય છે. ગામ લોકોના આ બાબતે અલગ અલગ અભિપ્રાય મળેલ છે. યુવાનો કહે છે કે નિરાધાર બાની જતા પુત્ર શોકમાં ભાન ભૂલી આવી હરકતો કરે છે. તો જૂનારોના સરપંચ લાખાભાઈનું અલગ બયાન આવેલ છે. સરપંચ કહે છે કે આ મહિલા દારૂનું સેવન કરવાની આદિ બની ગયેલ હોવાથી ગમે ત્યાં સૂઈ જતી હોય છે. જ્યારે મંગુબેન સાથેની વાતચીતમાં તેઓએ નિરાધાર બની જતા પુત્ર શોકમાં ભાન ભૂલી જવાનું જણાવેલ છે. આ બધી હકીકતો વચ્ચે આવી નિરાધાર મહિલાઓ સામે સરકાર એક નજર કરે અને એમને સહાય આપે તે યોગ્ય માગણી છે. અશોક રાણાવાસિયા, જેએનએસ ટીવી, અમીરગઢ.